નખત્રાણા તાલુકાના ગોધિયાર ગામે વન વિભાગ દ્વારા દીપડાને સલામત જગ્યાએ રાખવામાં આવ્યું. અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા આગેવાનોનું સાલો ઢાળીને સન્માન કરવામાં આવ્યું. નખત્રાણા તાલુકાના મોટી ગોધિયાર ગામે એક રહેણાંક મકાનમાં દીપડો ઘૂસી જતા ગામમાં રહેતા સોઢા પરિવારના ઘરમાં આ દીપડો ઘૂસી ગયો હતો. સદભાગે હિરજીભાઈ ઘર બહાર હતા અને ઘરમાં બીજું કોઈ હાજર નહોતું. તેમણે ગભરાઈને ઘરના કમાડ બંધ કરી દેતા દીપડો અંદર જ પુરાઈ ગયો હતો. જોતજોતામાં વાત ગામમાં ફેલાઈ ગઈ હતી અને સોશિયલ મીડિયામાં દીપડાની તસવીરો વિડીયો ક્લિપ વાયરલ થયા હતા. તો શું કહે છે ઘર માલિક દેવેન્દ્રસિંહ સોઢા, સાંભળીએ. મારું નામ દેવેન્દ્રસિંહ હિરાજી સોઢા, ગોધિયાર મોટે. મારા ઘરમાં 7:30 વાગે દીપડો ઘૂસ્યો એટલે મને ખબર પડી, એટલે મેં ડાયરેક્ટ દરવાજો બંધ કર્યો. દરવાજો બંધ કરતાં સરપંચને જાણ કરી. સરપંચે વન વિભાગ, પોલીસ, ફોર્સ ખાતાવાળા બધાને જાણ કરી એટલે એ બધા હાજર થઈ ગયા હતા. એટલે મારા ઘરમાં બીજી કોઈ વ્યક્તિને નુકસાન નથી પહોંચ્યું, ખાલી ઘરમાં જે વસ્તુનું નુકસાન થયું છે એ, બીજી કોઈ નુકસાન નથી વ્યક્તિને. 7:30 વાગે આવ્યો તો 2 વાગે કાઢ્યો, 7 કલાક થયા એ વાગે નીકળ્યો. મેં જાણ કરી સરપંચ અમારા મહેન્દ્રસિંહને, મહેન્દ્રસિંહ આગળ જાણ કરી, બધી અદા પહોંચી આવ્યા. પોલીસ ફોર્સ ખાતા બધા આવી ગયા હતા, કાઢી નાખ્યો. કોઈને નુકસાન ન પહોંચે એના બદલ બધાનો હું આભાર માનું છું. ઘટના સ્થળે વનતંત્રની ટીમ તથા અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ પહોંચી ગયા હતા. વનતંત્રએ દીપડાને રેસ્ક્યુ કરવા ઓપરેશન હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે કચ્છમાં અંદાજે 25-30 દીપડા વિચરણ કરે છે. જોકે સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓની તુલનાએ મોટાભાગે આ દીપડાઓ જંગલ વિસ્તારમાં જ વિચરણ કરે છે અને ભાગે જ માનવ વસ્તી તરફ આવે છે. તો શું કહે છે અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, સાંભળીએ. તણેતર આપણે ગિરનાર ગણાય તો એનામાં કાયમના માટે ચિત્રા દીપડા આપણે રહે છે. એનામાં કેમ કરતાં આ મોટી ગોધિયાર અમારા સોઢા રાજપૂત સમાજનું ગામ છે, કેમ કરતાં માલધારીનું ગામ છે, એટલે ગામમાં ઘૂસી આવતા એક ઘરના અંદર ઘૂસી ગયો. કુદરતી આજે બધા વહેલા ઉઠી ગયા હતા, બધા ઘરના છોકરા, બધા નાના મોટા ભાઈઓ, અને અંદર ઘૂસી ગયો. ને જે ઘરના મોભી છે દેવેન્દ્રસિંહભાઈ, એમની નજર પડતા તાત્કાલિક એક જ મિનિટમાં નિર્ણય લઈ અને મકાનને એને કરી દઈ દીધી. અને તાત્કાલિક સરપંચશ્રી અને એમને બધાએ ભેગા થઈને ફોરેસ્ટને જાણ કરી, તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમ પોલીસ ડિપાર્ટમેન્ટ, મામલતદાર તેમજ ગામ લોકો તમામ સરપંચશ્રી બધા ભેગા થઈ અને સારી રીતે એમનું ઓપરેશન કર્યું, જેનાથી દીપડાને નુકસાન ન થાય, ગામ લોકોને કોઈને નથી થયું, અને એમનું પિંજરું લઈ અને એમના અનુભવ પ્રમાણે એકદમ સારી રીતે ઓપરેશન થઈને દીપડાને એમના કબજામાં કરી લીધેલ. અને એ બહુ મોટો દીપડો હતો અને બહુ ખતરનાક રીતે આપણે જોઈ પણ ન શકીએ. તો એ દીપડા એકદમ પિંજરામાં પૂર્યા પાછળ જે ત્રાળ આપી અને ઓલા પિંજરામાં જે એને આમ પટકું ભરાઈ ગયું, એનામાં દાંત પણ એના તૂટી ગયા. એટલે બહુ સારી રીતે બકરું આગળ રાખી અને એની સિસ્ટમ પ્રમાણે, એમના ટ્રેનિંગ પ્રમાણે એને પકડીને સારામાં સારું ઓપરેશન ફોરેસ્ટનું જેટલો આભાર માની એટલો આભાર, એટલે અભિનંદન આપું છું પોલીસ ખાતાને, ફોરેસ્ટ ખાતાને, ગામ લોકોને, મામલતદારને, તમામ મેન તો ગામના લોકો, આપણે સરપંચને, જે દેવેન્દ્રસિંહ એકદમ સક્રિય ને જે તાત્કાલિક નિર્ણય લઈ લીધો એ બહુ સારું થયું, જેનાથી કોઈ નુકસાન થાય નહીં. ગામ ગોધિયા, તાલુકો નખત્રાણા, હું સરપંચ રતામિયા ગ્રામ પંચાયત. પછી સવારે 7:30 વાગે મારા ગામના દેવેન્દ્રસિંહ હિરજી સોઢાના ઘરમાં દીપડો ઘૂસી ગયો. અચાનક એમણે દીપડાને જોઈ લીધો, જોઈ અને એમને પોતાની જહેમત ઉઠાવી અને પોતે ઘરનો દરવાજો બંધ કરી નાખ્યો. સારું થયું એમને દરવાજો બંધ કર્યો, ગામમાં મોટી જાનહાની ટળી ગઈ. પછી એમને મને જાણ કરી અને મારા કાકા વિક્રમસિંહ સોઢાને જાણ કરી, અમે પોલીસ ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુને જાણ કરી, બધા ડિપાર્ટમેન્ટ ત્યાં આવી ગયા. અમે ધારાસભ્યને પણ જાણ કરી, બધા તોરે અહીંયા પહોંચી આવ્યા અને લગભગ 7:30 થી કરીને 2 વાગ્યા સુધીની જહેમતથી અત્યારે પાંજરામાં અમે દીપડો પૂરી અને મૂકી દીધો છે. અમને જાણ કરી હતી અમારી ફોર્સ લઈ, પોલીસની સ્ટાફને લઈ તેમજ રેવન્યુ સ્ટાફને અને તમામ ગ્રામજનોને પહેલાં તાલીમ આપી કે ભાઈ આ રીતનું છે, દિવસે આ હિંસક દીપડો છે એટલે એનાથી જેટલા દૂર હોય એટલા એમ કરીને ગામને પહેલાં અમે એ લોકોને ગાઈડ કર્યા. તમામ ગામ 200 મીટરની આસપાસ દૂર રહ્યા, કોઈ અંદર નજીક નહોતું આવ્યું. અને રેસ્ક્યુ ટીમ જે અમે બનાવી એમાં દરેકના અલગ અલગ વિભાગ પાડી દીધા હતા. એ વિભાગથી પછી અમે બધા અહીંયા આવ્યા, સંયુક્ત ઓપરેશન કરી દીપડાને અંદર હેમખેમ રીતે પુરાયેલો હતો. પછી એના દરવાજાની સાઇઝ લઈને અમે પાંજરું મંગાવ્યું, પાંજરું દરવાજાની સાઇઝમાં પેક કરી અને પાંજરું ગોઠવી દીધું વ્યવસ્થિત રીતે. અને તે સમયે માન્ય ધારાસભ્ય છે અહીંના
પ્રદ્યુમનસિંહ પણ હાજર આવી ગયેલા અને એમની હાજરીમાં જ આ રેસ્ક્યુ તમામ આ પત્રકાર મિત્રોની હાજરીમાં જ રેસ્ક્યુ કરેલું છે અને ખૂબ જ સારી રીતે સિફતપૂર્વક તમામ ગ્રામજનોના સહયોગ અને પોલીસ ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને શ્રી ધારાસભ્યની પણ ખૂબ જ મહેનતના લીધે અહીંયા ઓપરેશન સક્સેસ કરી અમે આંધ્રામાં દીપડો પૂરાઈ જતા એને અમે દીપડાનું રેસ્ક્યુ સક્સેસ થઈ તમામનો બધાનો આભાર માનું છું અને ભાઈશ્રી જેના ઘરમાં હતું એનું માન્ય ધારાસભ્યશ્રીએ તમામ અમારા ફોરેસ્ટ સ્ટાફનું, ભાઈશ્રી એનો મકાન માલિકનું અને તમામનું સંયુક્ત રીતે એમણે શાલ ઉડાડીને સન્માન કર્યું અને આ ઓપરેશન ખૂબ જ સારી રીતે પાર પાડ્યું એ બદલ ખૂબ લગભગ અમે 8 વાગે અમારા સ્ટાફ સાથે બધા અહીંયા હાજર થઈ ગયેલા. 7:30 સમાચાર હતા, 8:30 અહીંયા બધો સ્ટાફ આવી ગયો અને લગભગ અત્યારે 7 કલાકની આસપાસ અમારે આ ઓપરેશન પૂરું પાડેલું છે. પ્રાથમિક સુવિધા શું કરશો તમે ચિત્ર માટે? પ્રાથમિક સુવિધા હવે અમારે ઉપરથી હુકમ આવશે અને ગ્રામજનોની અને ધારાસભ્યશ્રીની રજૂઆત પ્રમાણે એનું અહીંયા હેબિટેટ છે તો એનું જો પરિવાર અહીંયા હશે અને અગાઉ ભૂતકાળમાં પણ આવું બનેલું છે તો એ પ્રમાણે અમે અહીંયા એને પ્રાથમિક સુવિધા કરી આપીશું. સર આપનું નામ અને આપનો પરિચય? હા, હું ભાઈ કુરેશી, મદદનીશ વન સંરક્ષક શ્રી કચ્છ પશ્ચિમ વિભાગ, સબ ડીઓ તરીકે અહીંયા હાલમાં ફરજ બજાવું છું. અત્યારે હાલ અમે અમારા ત્યાં અમારા કબજામાં જ રાખીશું રેન્જ ઓફિસે, પછી ત્યાંથી ઉપરથી હુકમ મળશે ત્યારે અમે એને રેસ્ક્યુ કરીને એને એના વિસ્તારમાં કે હેબિટેટમાં મૂકી દઈશું. દીપડાને જોવા માટે આજુબાજુ વિસ્તારના લોકો તથા ગામના લોકો એકઠા થઈ ગયા હતા. સ્ટોરી બાય પંકજ કબીરા, માસાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા, કચ્છ. અન્નપૂર્ણા મેં ખાના નહીં ખાયા તો ક્યાં ખાયા? અન્નપૂર્ણા લોજ એસી ડાઇનિંગ હોલ, ભુજ શહેરની લોકપ્રિય અન્નપૂર્ણા લોજમાં આપને મળી રહેશે શુદ્ધ શાકાહારી, કચ્છી ભાણું, ગુજરાતી અને પંજાબી ભોજનનો રસથાળ. પ્રવાસીઓને મળી રહેશે સ્વાદિષ્ટ ભોજન. ગ્રાહકોને સંતોષ એ જ અમારી ઉપલબ્ધિ છે. ઘર જેવા ભોજનનો સ્વાદ માણવા માટે અવશ્ય પધારો અન્નપૂર્ણા લોજમાં. દર રવિવારે બપોરે અનલિમિટેડ ગુજરાતી થાળી, સ્વીટ પ્રસાદ સાથે માત્ર 150 રૂપિયામાં આપના ઓર્ડર પર પૂરતું ધ્યાન આપવામાં આવશે. ઝોમેટો દ્વારા ઓનલાઈન ઓર્ડર ફેસિલિટી તો નોંધી લેશો. અમારું સરનામું અન્નપૂર્ણા લોજ, ભીડ ગેટ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર ભૂમિત ગોર, વિનોદભાઈ 97143 99145.